कौशल देश में सरवार प्रदेश में मेहदाव नामे एक गाम छे। त्यां शिर नेत्र राजा हता, एना एक विप्र हता, राज्य एक विप्र हता, ब्राह्मण हता, कन्हैराम पांडे एना दीकरानुं नाम बाल शर्मा हतुं। ए बाल शर्मा ने एमनी पत्नी भाग्यवती थकी संवत 1796 कारतक सुद एकादशी बुधवार ना रोज एक पुत्र नो जन्म थयो, एनु नाम देव शर्मा पाडवामां आव्युं। परंतु देव शर्मा ने धर्मनी अंदर खूब आस्था हती, धर्मनी दृढ़ता हती, एटले एनु बीजुं नाम धर्म देवता पण लोको एने कहेवा लाग्या, धर्मदेव तरीके पण लोको एने संबोधवा लाग्या। आ रीते धर्म देवतानुं प्रागट्य थयुं। बीजुं भक्तिदेवनुं प्रागट्यनो उल्लेख करता लेखक पोते जणावे छे के सरवार प्रदेशमां मखोड़ा तीर्थ पासे छपैया नामे खूब रड़ियामणुं गाम हतुं। त्यां कृष्ण शर्मा विप्र अने पत्नी भवानी देवी थकी संवत 1798 कारतक सुद पूर्णिमा बुधवारना रोज मूर्तिनो जन्म थयो, मूर्ति देवीनो। पुत्रीनुं नाम बाला हतुं, लोको एने बाला कहीने बोलावता हता, परंतु बाळपणथी भक्तिमां रत हती, खूब भक्ति करती थी, एटले लोको एने भक्ति देवी तरीके पण संबोधवा लाग्या। साथे साथे भगवानमां एने अपार प्रीति हती, प्रेम हतो, प्रेम वाळी हती, एटले लोको एने प्रेमवती तरीके पण बोलावा लाग्या। આજે જેમ પુરુષો માટે સ્વામિનારાયણ પ્રકાશ બહાર પડે છે, એમ બહેનો માટે અક્ષરપીઠ દ્વારા જે મંથલી મેગેઝીન બહાર પડે છે એને પ્રેમવતી કહે છે। આપણે અહીંયા ઉપહારગૃહ બનાવ્યું છે ને, પ્રેમવતી ઉપહારગૃહ, તો પ્રેમવતી એ ભક્તિદેવીનું બીજું નામ છે। અહીંયા ભગવાનના માતા પિતા એ બંનેનું પ્રાગટ્ય થઈ ચૂક્યું, યોગ્ય ઉંમર થતા એ ધર્મ અને ભક્તિદેવીના લગ્ન થાય છે। કૃષ્ણ શર્માને 3 દીકરી હતી, ચંદન, વસંત અને ભક્તિ। એમાં ભક્તિએ ખૂબ પ્રિયતા નાના હતા, કૃષ્ણ શર્માને દીકરો નહોતો, 3 દીકરીઓ હતી, એટલે લગ્ન થયા પછી ધર્મદેવતાના પિતાને વિનંતી કરે છે કે આપના પુત્ર ભણેલા છે, મારે કોઈ દીકરા નથી, તો આપના દીકરાને મારા ઘરે અહીંયા આપ છોડીને જાઓ, અહીંયા ઘર જમાઈ તરીકે રહે। છપૈયા એ ભગવાનના પિતાશ્રીનું જન્મસ્થાન નહોતું, છપૈયા એ માતુશ્રીનું સ્થાન હતું, એટલે અહીંયા રહેવા માટે વિનંતી કરે છે। ધર્મદેવતાના પિતા બાલ શર્મા એ છપૈયામાં ધર્મદેવતાને મૂકી અને પછી પોતે પરત પધારવાના હતા, પરંતુ જતા પહેલા લગ્ન કરેલા એ પોતાના દીકરા અને પોતાની પુત્ર વધુને ખૂબ સુંદર ઉપદેશ આપે છે। સત્સંગી જીવન ધર્મગ્રંથમાં ઘણા બધા ઉપદેશ આપવામાં આવેલા છે, એની અંદર ગૃહસ્થો માટે પતિ પત્નીએ આદર્શ જીવન કઈ રીતે વિતાવવું જોઈએ એનો દિવ્ય સંદેશ એ આ ગ્રંથની અંદર લખેલો છે। એ ઉપદેશ આપતા બાલ શર્મા પોતાના પુત્ર ને પુત્રવધુને સમજાવે છે। એમાં સર્વપ્રથમ પુત્રવધુને ઉપદેશ આપતા કહે છે, ભક્તિદેવીને બાલ શર્મા ઉપદેશ આપતા કહે છે કે પતિવ્રતાના નિયમ ધર્મમાં તમે દ્રઢ રહેજો, કદાચ બીજું કઈ નહીં આવડે તો ચાલશે, શિવણના ક્લાસ નહીં કર્યા હોય, હોમ સાયન્સ નહીં કર્યું હોય, બ્યુટી પાર્લરનું નહીં શીખા હોય, હાર બનાવતા નહીં આવડતા હોય, તોરણ બનાવતા નહીં આવડતા હોય, એ બધું નહીં આવડતું હોય તો પણ ચાલશે, પણ આ પેલું પાકું કરજો, આની દ્રઢતા તમે કરજો, પતિની આજ્ઞાનું એ પાલન કરવાનું છે, એની વિશે દિવ્ય ભાવની દ્રઢતા કરવાની છે। શિક્ષાવતરીમાં મહારાજે લખ્યું, અંધો રોગી દરિદ્રવા સંડો વાચ્યમ ન દુર્વચઃ, પોતાનો પતિ ગમે તેવો હોય, અંધ હોય, રોગી હોય, દરિદ્ર હોય, છતાં પણ એની સાથે દિવ્ય ભાવની દ્રઢતાથી એ જોડાઈ રહેવાનું છે, આ પતિવ્રતાનું લક્ષણ છે। ગમે તેવી કસોટી થાય છતાં પણ પતિની વિશે દિવ્ય ભાવની દ્રઢતા। રામાયણમાં ઉલ્લેખ આવે છે કે જ્યારે સીતાજીનું અપહરણ એ રાવણ પોતે કરી ગયા, આ તરફ રામ ભગવાનને ખબર મળી, પાકું થયું કે સીતાજી લંકામાં બિરાજમાન છે, રામ ભગવાને સીતાજીને પ્રાપ્ત કરવા માટે વાનરોને નિમિત્ત બનાવી અને સમુદ્ર ઉપર સેતુ બાંધે છે, સેતુ બાંધીને ત્યાં પહોંચ્યા, રાવણ સાથે યુદ્ધ થયું, રાવણને મારી નાખ્યો અને પછી સીતાજીને લાવવાના હતા। રામચંદ્ર ભગવાન વિભીષણને કહે છે કે અશોક વાટિકામાં જાઓ અને સીતાજીને આદેશ આપ્યો, દાસીઓને સ્નાન કરાવે, સ્નાન કર્યા પછી નવા વસ્ત્ર ધારણ કરે અને પછી સીતાજી મારી પાસે આવે। સીતાજી છેલ્લા ઘણા સમયથી રામચંદ્ર ભગવાનને મળવા માટે આતુર હતા, એ કહે છે સ્નાન પછી કરશું, નવા કપડા પછી પહેરીશું, પહેલા મારે ભગવાનના દર્શન કરવા છે। છતાં પણ રામ ભગવાનનો આદેશ હતો એટલે દાસીઓ એમને સ્નાન કરાવે છે, સ્નાન કર્યા પછી નવા વસ્ત્ર પરિધાન કર્યા અને પછી ત્યાં પહોંચે છે। યુદ્ધના મેદાનની અંદર રામચંદ્ર ભગવાન, લક્ષ્મણ, હનુમાનજી એ બધા ઉભેલા હોય છે, લાખો કરોડોની સંખ્યામાં વાનરોની સેના પણ હોય છે। સીતાજીએ રામચંદ્ર ભગવાનને જોયા ને દોટ મૂકી ભગવાનના ચરણોમાં જ્યાં પ્રણિપાત કરવા જાય છે, રામચંદ્ર ભગવાન કે ત્યાં જ ઉભા રહી જાઓ, સ્પર્શ કરશો નહીં, અડવાની કોઈ જરૂરિયાત નથી। સીતાજીને આઘાત લાગે છે કે રામ આવું શા માટે બોલે છે,
છતાં રામ ભગવાન આગળ શું વાત કરે છે, હે સીતા એમ ન માનશો કે મેં જે કઈ યુદ્ધ કર્યું છે એ તમારા માટે કર્યું છે એવું ન માનતા, મેં જે કઈ સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો એ તમારા માટે બાંધ્યો છે એવું ન માનતા, એ તો મારા રઘુકુળને લાંછન ન લાગે એના માટે આટલો પુરુષ પ્રયત્ન કરેલો છે. વધારે આંચકો બધાને લાગવા માંડ્યો કે બધું જે કઈ કર્યું સીતા માટે જ કર્યું છે અને આવી વાતો શા માટે કરે છે. એના કરતા પણ અધિક રામચંદ્ર ભગવાન શું કહે છે કે રાવણને તો મારી નાખ્યો છે પણ હવે તમારી ઈચ્છા હોય હે સીતા આ દસે દસ દિશાઓ ખુલ્લી છે, તમારે જ્યાં જવું હોય ત્યાં જતા રહો, મારે તમારું કોઈ જ કામ નથી. તમારી ઈચ્છા હોય તો વિભીષણ સાથે લગ્ન કરી લો, તમારી ઈચ્છા હોય તો ભરત અને શત્રુઘ્ન સાથે લગ્ન કરી લો. જે સ્ત્રી રાવણના દરબારમાં આટ આટલા મહિના સુધી રહી હોય, નહીં ત્રામ ત્વામ દૃષ્ટવા દિવ્ય રૂપામ મનોરમામ, તને મનોહર સ્ત્રીને જોયા પછી રાવણનું મન કે શરીર ઠેકાણે ન જ રહ્યું હોય તને ભ્રષ્ટ કરી જ હશે. આ કઈ સીતાને રામચંદ્ર ભગવાન આવી વાત કરી રહ્યા છે? જે સીતાને હનુમાનજી કહે છે કે માતા મારા ખભા પર બેસી જાઓ, તમને હું રામ ભગવાન પાસે પહોંચાડી દઉં, સમુદ્ર ઉપર સેતુ બાંધવાની કોઈ આવશ્યકતા જ નહીં રહે. સીતાજી હનુમાનજીને કહે છે, જે હનુમાનજી તો બ્રહ્મચર્ય નિષ્ઠ હતા એ હનુમાનજીને પણ ના પાડી દે છે કે હું પારકા કોઈ પુરુષનો સ્પર્શ નહીં કરું. રાવણે તો પરાણે મારો સ્પર્શ કર્યો હતો એટલે મારે સ્પર્શ કરવો પડ્યો હતો, પણ હું જાણી જોઈને તો તમારો પણ સ્પર્શ નહીં કરું. જે સીતાજીનો સ્પર્શ કરવા માટે રાવણ આવતો ત્યારે વચ્ચે એક ઘાસનું તણખલું મૂકી રાખતા હતા, રાવણ સીતાની સામે જોઈને વાત પણ ન કરી શકે તો સ્પર્શની વાત તો ક્યાં રહી. આઠ આટલા મહિના દરમિયાન સીતાજીનો સ્પર્શ કરી શક્યો નથી એ સીતાજી માટે રામચંદ્ર ભગવાન કહે છે કે તમે ભ્રષ્ટ થયા જશો અને વિભીષણ સાથે લગ્ન કરી લો. આટલું હડહડતું અપમાન કરે, આવી ટીકા કરે, આવું દોષારોપણ કરે અને પછી વિનંતી થઈ અને પેલી અગ્નિ પરીક્ષામાંથી પસાર થયા, નિર્વિઘ્નપણે કોઈ કલંક ન રહ્યું પછી સ્વીકાર કર્યો. ભગવાન જાણતા તા છતાં આવું શા માટે કરે છે? અયોધ્યાની અંદર આવ્યા, રાજ્યાભિષેક પૂર્ણ થયો પછી તો રહેવા લાગ્યા. સગર્ભાવસ્થામાં સીતા હતા, ફરીથી પાછું પેલા ધોબીએ વેણ માર્યું, રામચંદ્ર ભગવાને ફરીથી સગર્ભાવસ્થામાં સીતાજીને ત્યાં જંગલની અંદર મોકલી દીધા. આવા સીતાજી આટ આટલા કષ્ટ સહન કર્યા પછી પણ રઘુવંશમાં ઉલ્લેખ આવે છે, સીતાજી ભગવાનને પ્રાર્થના કરે છે, ભૂયો યથામે જનનાંતરેપી ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ, હે પ્રભુ જન્મો જન્મ રામચંદ્ર ભગવાન એ જ મારા પતિ થાય, એમનો કોઈ પ્રકારે મને વિયોગ ન થાય. આજના જમાનામાં કોઈ પતિ આવું કરે તો, જો કે અત્યારે સહન જ ન કરે અને કદાચ કરે તો આવી માગણી કરે કે તમે મારા જન્મો જન્મ પતિ થજો, કાળ મુખા હાથ જન્મમાં તારું મોઢું ન બતાવતો, એમ ન કે જન્મો જન્મ પતિ માગે એને, આવી તકલીફો આપીએ, હેરાન પરેશાન કરી નાખ્યો એના ઘરવાળાને. જો અહીંયા આપણી એટલી દ્રઢતા ન રહે, સીતાજીની આવી કસોટી કરી છતાં પણ પૂર્ણપણે વફાદાર, પોતાના પતિ સિવાય કોઈ બીજો સંકલ્પ નહીં. આજે સમાજની અંદર જેટલા કઈ પ્રશ્નો સર્જાય છે એ પરસ્પર પતિ પત્નીના સંબંધની અંદર જે કઈ નિયમ ધર્મની ખામી છે એને કારણે પ્રશ્નો સર્જાતા હોય છે. એટલે અહીંયા બાલ શર્મા ઉપદેશ આપે છે કે પતિવ્રતાના ધર્મમાં અચળ રહેજો. કેવળ પતિવ્રતાના ધર્મ જ શાસ્ત્રમાં નથી લખ્યા, પત્ની વ્રતાના પણ લખ્યા છે. સતીના ધર્મ નથી હોતા, સતાના પણ ધર્મ હોય છે. એટલે બાલ શર્મા હવે ધર્મ દેવતાને ઉપદેશ આપતા વાત કરે છે, પુત્રત્વમ નનુ સુગ્નોસી વેદશાસ્ત્ર પારગ તથાપિ શાસ્મી ભદ્રમ તે વૃદ્ધત્વાત પિતૃભાવત, હે પુત્ર તું તો વેદ શાસ્ત્રમાં પારંગત છે, આમ તો મારે તને કોઈ સલાહ સૂચન ના આપવા જોઈએ, છતાં પણ એક વડીલની ભાવનાથી હું તને કેટલીક સલાહ આપું છું, સદઉપદેશ આપું છું. પોતાના દીકરા સાથે વાત કેમ કરવી ને એ પણ બાલ શર્મા આપણને શીખવે છે. છોકરાના લગ્ન થઈ જાય પછી એની સાથે જુદા પ્રકારની મર્યાદા હોય, છોકરો નાનો હોય ત્યાં સુધી કાન મચડાય, પણ લગ્ન કરીને આવે છોકરાને કાન ખેંચાય અને ઘરવાળાની હાજરી ન ખેંચાય, કંઈક મર્યાદા રહે છે, કંઈક એની સાથે વિવેક રહે છે. એક ભાઈ પ્રમુખ સ્વામી મહારાજ પાસે પોતાના છોકરાને લઈને આવ્યા અને પછી બાપાનો હાથ પકડી બાપા આગળ લઈ આવ્યા અને પછી પોતાના છોકરાનો કાન મચડ્યો, બાપાના ખોળામાં માથું નમાવ્યું અને પછી કે સ્વામી હરામખોરને સમજાવો. મોટી ઉંમરનો 21 વર્ષનો છોકરો, એનું માથું આમ નમાય કે હરામખોર ડોબાને સમજાવો, હવે સમજતો છે તો એ સમજશે? એની સાથે કંઈક વાર્તાલાપ એ પ્રકારનો, એનો અભિગમ, મનોવૈજ્ઞાનિક અભિગમ કંઈ સમજવો જોઈએ. લંડનમાં એક છોકરાએ કાનમાં બુટિયું પહેર્યું હતું, બાપા પાસે એના બાપુજી લઈ આવ્યા, ગુસ્સે થઈ ગયેલા,
અને સ્વામી કે સ્વામી અત્યાર સુધીમાં મારી 21 પેઢીમાં કોઈએ બુટિયા પહેર્યા નથી અને આ ડોબો બુટિયા પહેરવા માંડ્યો છે, કઢાવવાનું બુટિયું હાલ હાલ કઢાવો. બાપા કે તમે થોડીક વાર ઉભા રહો. કે પછી સ્વામીએ પેલા પૂછ્યું, એનો પક્ષ રાખ્યો. સ્વામી કે એને બુટિયું પહેરવામાં ખોટું શું કર્યું? પેલા કે સ્વામી ખોટું જ કર્યું છે ને, આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ક્યાં બુટિયા પહેરવાની વાત આવે છે? સ્વામી કે ભલે આપણામાં નથી આવતી, પણ પેલા તો આપણા ભગવાન રામ ભગવાન કૃષ્ણ ભગવાન બધા બુટિયા પહેરતા હતા, આણે તો એક જ કાનમાં પહેર્યું છે, લોકો તો બે બે કાનમાં પહેરતા હતા. તો પેલો રાજી થઈ ગયો, વાહ કે મને બાપા સમજી શકે છે, આ મારો બાપ સમજતો નથી. એને પ્રતિતિ આવી ગઈ. જો સ્વામી એને સમજી શક્યા, સ્વામી પછી ધીમે ધીમે વાત કરે કે બેટા કેટલા સમયથી પહેર્યું છે? એ કે સ્વામી થોડા કોને પહેરાવડાયું તને? એ કે મારા મિત્રએ વાત કરી. કેટલું પહેરીશ? એ કે સ્વામી શોખ છે મને અને ફેશન છે. સ્વામી કે ફેશન ચાલે ત્યાં સુધી, પછી નહીં પહેરે? ના સ્વામી, પછી કાઢી નાખીશ. અને ધીમે ધીમે સ્વામી શ્રી વાત કરતા ગયા અને થોડાક સમય મેં એની જાતે કાઢી પણ નાખ્યું. જો એને સમજીએ કંઈક, એની સાથે આ સંબંધ કેળવાય તો એ આપણા બનીને રહે છે. તો અહીંયા ધર્મદેવતા સાથે એ સંબંધ કેળવ્યો હતો એટલે એને કંઈક ઉપદેશ આપે છે.